ચોક્કસ રીતે આજે મેં પૂજ્ય બાપુની ધરતી ઉપર જ સૌ પ્રથમ કીર્તિ મંદિરે બાપુને નમન કરી અને રસ્તામાં લોકોને અભિવાદન કરતી કરતી હું અહીંયા ફોર્મ ભરવા માટે આવી છું અને આજે મેં સફળતાપૂર્વક ફોર્મ સબમિટ કરાવ્યું છે પોરબંદર લોકસભાની અપક્ષ ઉમેદવારી તરીકે. અને મને આશા પણ છે કે જે રીતે આજે મારી જોડે આવેલા મારા ટેકેદાર ભાઈઓ બહેનો બધા મારી સાથે છે, જનતા પણ મારી સાથે છે અને મને વિશ્વાસ છે પરિણામ હાર જીતને જોવા કરતાં મને આ ધરતી ઉપર રાજકીય કર્મ કરવાનો મોકો મળશે એ જ મારા માટે બહુ મોટી વાત છે અને હું કંઈક પક્ષાપક્ષીની લડાઈમાંથી ઉપર ઉઠી અને કંઈક લોકો માટે કરી શકું એવા મારા હંમેશા પ્રયાસો રહેશે. એ જ માનસિકતા બદલવાની જરૂર છે. આપણી રાજનીતિમાં ટિકિટો પણ કાસ્ટ બેઝ ઉપર આપવામાં આવે છે, કાસ્ટ બેઝ ઉપર જ બધું જોવામાં આવે છે. આ જ માનસિકતા બદલી અને કાસ્ટને ન જોતા નેતા કઈ રીતનું કામ કરે છે, યુવાનો મહિલાઓને પણ તક આપવી જોઈએ. એટલે અહીંયા હું કોઈ પરિણામની તારણ આપવા જ નથી માંગતી. મને તો એટલી ખબર છે કે મારે પોરબંદર લોકસભાના લોકો માટે, એ લોકો જે મતનું દાન મને કરશે એના માટે મારે વફાદારીપૂર્વક મજબૂતાઈથી લડાયક મૂળમાં મારે કામ કરવાનું છે અને હું ચોક્કસ રીતે જનતા માટે કરીશ. એટલે અહીંયા પરિણામ શું આવશે જનતા નક્કી કરશે. પરિણામ કોઈ પણ નેતા કરી નથી શકતો, કોઈ પણ નેતા હોય છે એ પરિણામ આંકી નથી શકતો. જનતા જનાર્દન હોય છે અને જનતા સર્વોપરી હોય છે. ચોક્કસ રીતે માણાવદર વિધાનસભાનું ફોર્મ પણ હું 3 તારીખે સબમિટ કરાવીશ અને ત્યાં પણ લોક વિધાનસભા ઉમેદવારી ભરી અને હું મારો જે ચૂંટણીનો જે જંગ છે એમાં હું કાર્યરત થઈશ. એનસીપીનું મેં સાંભળેલું છે, પ્રદેશ પ્રમુખે વાત કરેલી છે અને મારે પણ જે રીતે લાઇઝનિંગ એમની સાથે હતું તો એ લોકો દરેક વિધાનસભા ઉપર લડાવવા માંગે છે ઉમેદવારોને, તો હજી સુધી કોઈ સ્પષ્ટીકરણ થયું નથી એટલા માટે એમના ઉપર વિશેષ ટિપ્પણી નહીં કરીશ. હજી 4 તારીખ સુધીનો સમય છે એટલા માટે એ તો આગળ હવે એ લોકોના જ્યારે નિર્ણય ઓફિશિયલી ડિક્લેર થશે ત્યારે જ મને ખબર પડશે, પરંતુ મને મોકો મળશે તો હું ચોક્કસ રીતે પાર્ટીના બેનર ઉપર લડીશ. એ જ કહું છું કે પાર્ટીના નિર્ણય હોય છે, ગઠબંધનની પણ વાત હતી, ગઠબંધનમાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા રહી છે અને હવે આગળ એ જોવાનું છે કે પાર્ટી શું નિર્ણય કરે છે અને પછી શું કરે છે. કારણ કે હું ઈચ્છું છું કે બધા યુનાઇટ થઈને લડીશું તો ભારતીય જનતા પાર્ટી જેવા રાક્ષસને આપણે પરાસ્ત કરી શકીશું. જે તાનાશાહી માનસિકતા છે, જે લોકોના શોષણ કરે છે અને જે માર્કેટિંગ કરીને માત્ર ને માત્ર પોતાની સત્તાધારી મજબૂત હોવાનો દાવો કરે છે, આવા પક્ષને પરાસ્ત કરવા માટે બધાએ યુનાઇટ થઈને લડવું પડશે. એટલા માટે મારો આગ્રહ આજ પણ છે કે દરેક યુનાઇટ થઈ અને લડીએ, ગઠબંધન સાથે લડીએ. મુદ્દાઓ તો ઘણા બધા છે. અત્યારથી 60-70 વર્ષથી આપણા દેશમાં સરકારો આવે છે, જાય છે, ઘણા બધા મુદ્દાઓ સાથે વાયદાઓની લહાણીઓ થાય છે ઇલેક્શન ટાઈમે. હું અહીંયા કોઈ પણ વાયદાઓ આપવા નથી માંગતી. હું એટલું ચોક્કસ કરીશ કે હું જે વિધાનસભાની અને જે લોકસભાની ઉમેદવાર છું, હું જે મારું મત વિસ્તાર છે ત્યાંના લોકો સુધી સંપર્ક કરીશ, ગામડે ગામડે સુધીની મારી ટીમ ડેવલપ કરીશ અને જે પણ વાયદાઓ છે, જે પણ જેની પણ સરકાર બનશે એને જે પણ વાયદાઓ આપ્યા હશે એ વાયદાઓ હું જૂઠા નહીં સાબિત થવા દઈશ. હું એમની પાસેથી વાયદાઓ લઈ અને લોકોને અર્પણ કરીશ અને મારાથી પણ જેટલા પણ પ્રયાસ થશે એટલા સકારાત્મક કાર્ય કરીશ. પ્રજા પીડિત શું કામે છે એનું મુખ્ય કારણ એક જ છે કે નેતાઓ ચૂંટણીઓમાં આવે છે, ચૂંટણીઓ જતી રહે છે એટલે નેતાઓ પણ ગાયબ થઈ જાય છે અને મારું મકસદ છે કે હું જનતા વચ્ચે રહું, ગામે ગામ સુધીનું મારું નેટવર્ક ડેવલપ કરું અને લોકોની સમસ્યાઓને સીધી મારા સુધી લાવું. આપણે માનીએ, હું માનું છું કે ગ્રામ પંચાયત ગ્રામના મુખિયા હોય છે, એમની ટીમ હોય છે, ત્યાં યુવાનો હોય છે, આ લોકોનો સીધો સંપર્કમાં હોવાથી ગામનો વિકાસ જલ્દી થઈ શકે છે, એમની સમસ્યાઓના સમાધાન પણ જલ્દી થઈ શકે છે. એટલે મારો બેઝ રહેશે કે હું ગામડાઓને એકદમ સુંદર રીતે બનાવી શકું અને એટલા માટે જ હું આજ મારી વતનની ધરતીને મેં પસંદ કરી છે.